श्री स्वामी नारायण स्वामिनारायण नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષય બ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત ચાલી રહેલ આ વ્યાખ્યાન માળાના આજના આઠમા દિવસે ઉપસ્થિત આપ સૌને જય સ્વામિનારાયણ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની વિશેષતા જણાવતા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે કે એવો લીધો અલૌકિક અવતારે રે સહુના ધાર્યા વિચાર્યાથી બારે રે આપે આવી ગયા અણધારે રે જન ઉદ્ધારવા આણી આણીવારે રે એવો મોટો પ્રતાપ પ્રગટાવી રે ગયા મોક્ષનો માર્ગ ચલાવી રે જીવોને બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવી આત્યંતિક મોક્ષને પમાડવા કે શ્રીજી મહારાજના પ્રાગટ્યનો મુખ્ય ઉદ્દેશ હતો જેના માટે અનિવાર્ય તત્વ એવા અક્ષર બ્રહ્મને પોતાની સાથે લાવ્યા યોગ્ય સમયે એનો પરિચય પણ કરાવ્યો શાશ્વત શાંતિ માટે જે અક્ષર બ્રહ્મ તત્વને જાણ્યા વિના છૂટકો નથી પરમપદ કેતા મોક્ષપદને નિર્વિઘ્ન પ્રાપ્ત કરવા માટે જે અક્ષર બ્રહ્મ તત્વને જાણવું એ અનિવાર્ય છે સાથે સાથે જે અક્ષર બ્રહ્મને જાણ્યા વિના પરબ્રહ્મનો યથાર્થ મહિમા જાણી શકાતો નથી એવા અક્ષરબ્રહ્મ ઘોડાતીતાનંદ સ્વામીને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સાથે શિખરવદ્ધ મંદિરની અંદર મૂર્તિમાન કરવાનું એક ચીરકાલીન કાર્ય એ કર્યું બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેના એક ગૌરવવંતા ઇતિહાસને આજે આપણે સાંભળવાના છીએ ત્યારે અમદાવાદ ખાતે સંસ્થાના પ્રકાશન વિભાગમાં પોતાની જવાબદારીપૂર્ણ સેવા આપનાર પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને આપણે વિનંતી કરીએ કે સિદ્ધાંત પ્રવર્તનના એ શાસ્ત્રીજી મહારાજના કાર્યનો આપણને આજે વિશેષ પરિચય કરાવે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી તેઓનો વિષય છે અક્ષરના હિમાયતી શાસ્ત્રીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય શ્રી મહંત સ્વામી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ સનાતન હિન્દુ ધર્મ આજે યુગોથી આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે અને આ જે ભારતીય સંસ્કૃતિની જે સનાતનતા છે એની જે શાશ્વતતા છે એનો પ્રાણ છે અધ્યાત્મ ભલે એમ કહેવાતું હોય કે ભારત એ કૃષિપ્રધાન દેશ છે એ બરાબર છે સાચી વાત છે પરંતુ ભારતનો ઇતિહાસ જોઈએ હિન્દુ ધર્મનો ઇતિહાસ જોઈએ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જોઈએ તો ભારત એ અધ્યાત્મ પ્રધાન દેશ છે અને આ અધ્યાત્મ એટલે આત્મા અને પરમાત્મા આપણા વેદોએ ઉપનિષદોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાએ બ્રહ્મસૂત્રોએ આ બધા શાસ્ત્રોએ બે એવા અધ્યાત્મ વિદ્યાના શબ્દો જગતને શીખવ્યા બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પરબ્રહ્મ આ એમણે જે વિશ્વને શીખવ્યા આ બે શબ્દો એને જ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી આ જે બ્રહ્મ વિદ્યા છે એ અધ્યાત્મ વિદ્યા એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે આ હિન્દુ ધર્મનો પ્રાણ છે અને એ પ્રાણની આખી એક તત્વજ્ઞાનની ધારા ચાલી જેને વેદો અને ઉપનિષદોએ અલગ અલગ શબ્દોમાં અલગ અલગ મંત્રો અલગ અલગ રૂચાઓ દ્વારા જે કંઈ કહ્યું એને મહાન આચાર્યોએ પોતપોતાની રીતે નિરૂપ્યું જેને આપણે તાત્વિક દાર્શનિક સિદ્ધાંતો કહીએ છીએ એવો એક દાર્શનિક સિદ્ધાંત વૈદિક સિદ્ધાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે આપ્યો જે ઉપનિષદોમાં ભાગવદ્ ગીતામાં બ્રહ્મસૂત્રોમાં અને અનેક શાસ્ત્રોમાં છે અને વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે તેની બહુ જ સ્પષ્ટતા કરી એ અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતની વાત જેને અક્ષર પુરુષોત્તમ દર્શન પણ આપણે કહી શકીએ જેને સ્વામિનારાયણ દર્શન પણ કહી શકીએ જેને અક્ષર પુરુષોત્તમ ઉપાસના પણ કહી શકીએ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત તો યુગોથી શાસ્ત્રોમાં લખેલી હતી યુગોથી મહાન સંતો આચાર્યો ઋષિઓ દાર્શનિકોની ચર્ચા પણ કરતા હતા પણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો ત્યારે એ તત્વજ્ઞાન સાકાર થયું જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો શાસ્ત્રોમાં લખી છે એ બ્રહ્મ અને પરબ્રહ્મ બંને આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને મૂર્તિમંત પ્રગટ થયા આ સ્વામિનારાયણ ભગવાને આ બંને તત્વોની ઓળખાણ કરાવી પરબ્રહ્મ તરીકે પોતાના દિવ્ય સ્વરૂપને તેમણે સૌ સમક્ષ ઉદઘાટિત કર્યું અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાવ્યો આ વાત અક્ષર પુરુષોત્તમ દર્શન કે અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનનું એક મહત્વનું બીજ સમાન આ વાત બની રહી હવે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ ભગવાન સ્વામિનારાયણના સમય પછી આશરે પાંત્રીસ વર્ષ પછી પ્રગટ થયા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એમની આશરે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે એમના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એમના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું એ વિજ્ઞાનાનંદ સ્વામી જે ભગવાન સ્વામિનારાયણ સાથે બાર વર્ષ સેવામાં રહેલા જેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખેથી ખૂબ આ આધ્યાત્મિક વાતો બરાબર સાંભળીને પચાવી હતી એમની પાસેથી આ જ્ઞાનને એમણે બરાબર પાકું કર્યું ભગતજી મહારાજના કહેવાથી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો એમને વિક્રમ સંવંત ઓગણીસો ને ઓગણચાલીસમાં યોગ થયો અને એ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ પાસેથી જ્યારે એમણે પહેલી વખત અક્ષર પુરુષોત્તમ શબ્દ સાંભળ્યો ત્યારે એમણે ભગતજી મહારાજ પાસે વિનમ્ર ભાવે પણ એક રજૂઆત કરી કે તમે જે અક્ષર અને પુરુષોત્તમની વાત કરો છો એનું પ્રમાણ મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી આપે જે ભગવાન સ્વામિનારાયણ સાથે બાર વર્ષ રહેલા છે એ મને આપે અને ભગવાન સ્વામિનારાયણના વચનો સાથે પ્રમાણિત થાય તો હું એને સ્વીકારું અને ઇતિહાસમાં એ બધી વાતો સારી રીતે નોંધાય છે કે ભગતજી મહારાજની ઉપસ્થિતિમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ એ નાની ઉંમરના યજ્ઞ પુરુષ સમક્ષ એ બધું સ્પષ્ટ કર્યું કે ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે એ વાત સ્વામિનારાયણ ભગવાનના મુખેથી મેં અનેક વખત સાંભળી છે પછી તો શાસ્ત્રીમાંના જીવનનું એક લક્ષ્ય બની ગયું હમણાં આપણે આજના વિષયનું શીર્ષક સાંભળ્યું શીર્ષક હતું અક્ષરના હિમાયતી કે અક્ષર પુરુષોત્તમ દર્શનના હિમાયતી આ અલગ અલગ પ્રકારના એના સમાનાર્થી બધા શીર્ષકો છે પણ આ અક્ષર પુરુષોત્તમના હિમાયતી કે અક્ષરના હિમાયતી એટલે હિમાયતી એટલે એના પ્રખર પ્રવર્તક એના પ્રખર પક્ષકાર જેના માટે તે પોતાનું સર્વસ્વ હોમી દે એવા પક્ષકાર ઘણા બધા લોકો ઘણી બધી વાતોના પક્ષકાર હોય છે ઘણી બધી વાતોના પ્રવર્તક હોય છે પણ જ્યારે પોતાના જીવને એમાં સમર્પિત કરી દેવાનો આવે પોતાનું સર્વસ્વ હોમી દેવાનું આવે ત્યારે માણસ પાછા પગલાં ભરે બસો વર્ષ પહેલાં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું રે શીર સાટે નટવરને ભરીએ પાછા તે પગલાં ન ભરીએ બ્રહ્માનંદ સ્વામીનું એ કીર્તન શાસ્ત્રીજી મહારાજે રોમે રોમમાં પચાવ્યું હતું અને પેલું જે કીર્તન છે જે શ્લોક છે કે જે કાર્ય આદર્યું એમાં અનેક વિઘ્નો આવે તો પણ જે પાછા ન પડે સાચા પુરુષ છે એવા શાસ્ત્રીજી મહારાજ હતા એમણે બરાબર સમજી લીધું કોઈ મમત્વના કારણે નહીં કોઈ વ્યક્તિગત અંગત પોતાની મનની ધારણાઓને કારણે નહીં મનગઢંત સિદ્ધાંતના કારણે નહીં પણ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે એમના મુખેથી પ્રમાણિત થયેલો છે વચનામૃત સંમત છે ઉપનિષદ ભગવદ્ ગીતા આદિ શાસ્ત્રો દ્વારા સંમત છે એટલું જ નહીં આમાં અનંત જીવોનું કલ્યાણ છે આ મોક્ષનું દ્વાર કહી શકાય એવો સિદ્ધાંત છે હવે ભલે માથું હાથમાં લઈને રખડવું પડે ભલે અનેક વિકટ સંજોગોમાંથી પસાર થવાનું થાય આમાં પાછી પાની ન કરાય આમાં પોતાની જાતનો વિચાર ન કરાય શાસ્ત્રીજી મહારાજે પોતાના સમગ્ર અસ્તિત્વને હોમી દીધું કયા શબ્દોમાં શાસ્ત્રીજી મહારાજનો પરિચય આપો એક બહુ જ મોટી દ્વિધા કે બહુ જ મોટી મૂંઝવણનો વિષય છે એમણે જો આ અક્ષર પુરુષોત્તમના તત્વજ્ઞાનની વાટ ન પકડી હોત એમણે જો આ અક્ષરના હિમાયતી બનવાનું પસંદ ન કર્યું હોત એમણે આ અક્ષરપુરષોત્તમની વાતને બરાબર જાલીને લોકો સુધી પહોંચાડવાનું ન કર્યું હોત તોય એક સર્વ પ્રકારે આદરણીય તો હતા જ એ સર્વ પ્રકારે સૌના પૂજનીય તો હતા જ થોડાક ઉદાહરણથી સમજીએ શાસ્ત્રીજી મહારાજનો પરિચય શો હતો વર્તાલમાં જ્યારે તેઓ હતા ત્યારે સાંભળો ચરોતરના એક ઉત્તમ પાટીદાર કુળના તેઓ પુત્ર સુપુત્ર હતા વિદ્યાભ્યાસમાં પ્રખર તેજસ્વી હતા અને એવા તેજસ્વી કે એમને ભણાવનાર એવા પ્રખર વિદ્વાન આચાર્ય શ્રીઓ જેમાં તમે આચાર્ય રંગાચાર્ય જેવા વિદ્વાન લઈ શકો જે દ્રાવિડ દેશના હતા કે તમે રાજકોટના જીવનરામ શાસ્ત્રી જેવા વિદ્વાનો લઈ શકો કે પ્રખર વિદ્વાન સ્વામિનારાયણ સંપ્રદાયના તે સમયના એવા કૃષ્ણ સ્વરૂપ દાસજી બાણું વર્ષના હતા એવા વિદ્વાનો લઈ લો સૌ કોઈ એમનાથી પ્રભાવિત હતા રંગાચાર્યજી તો એમ કહ્યું કે અસ્મિન સંપ્રદાય એકમ એવા વિદ્વાન છે એવી એમની વિદવત્તા હતી એમનું ખૂબ માન સન્માન વિદવત્તાને કારણે થતું હતું અને એમની સાધુતા એમનું તપ એમની પ્રતિભા આધ્યાત્મિક પ્રતિભા એ કેવી હતી તો તે સમયના હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ યુવાન વયના હતા પણ એમનાથી એટલા બધા પ્રભાવિત હતા કે જે ગામમાં શાસ્ત્રીજી મહારાજ જાય એ ગામના હરિભક્તો વડતાલના અધિકારીશ્રીઓને આચાર્યશ્રીઓને કોઠારીશ્રીઓને એક પત્ર લખતા કે અમે શાસ્ત્રીજી મહારાજથી એટલા બધા પ્રભાવિત થયા છીએ કે ભવિષ્યમાં અમારા ગામમાં શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજા કોઈને મોકલશો નહીં એવો શાસ્ત્રી મહારાજનો પ્રભાવ છવાઈ જતો પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજની કથા કોઈ એક વખત સાંભળે એટલે એ એના મનમાં બીજા કોઈનો ભાર ન રહે અમદાવાદના આચાર્ય વિશ્વનાથ શાસ્ત્રીજી એ સમયના ગુજરાતના શ્રીમદ ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા એમણે જાહેરમાં અમદાવાદમાં એક સમારંભમાં કહેલું કે શાસ્ત્રીજી મહારાજના મુખેથી મેં જ્યારે કથા સાંભળી ત્યારે મને એમ થયું કે આચાર્ય શ્રીધર પણ શ્રીમદ ભાગવતનું આવું નિરૂપણ ન કરી શકે એવા પ્રખર વક્તા શાસ્ત્રીજી મહારાજ એ આચાર્ય વિહારીલાલજી મહારાજના મુખનું પાન કહેવાય એમના અતિ કૃપા પાત્ર શાસ્ત્રીજી મહારાજ એ ગોરધનદાસ કોઠારીના અતિ લાડીલા કે જે ગોરધનદાસ કોઠારી શાસ્ત્રીજી મહારાજની સાધુતાનું પ્રમાણ જાહેરમાં આપે એમણે એક વખત તો એવું કહેલું કે બે હજાર સાધુઓમાં આમના જેવો મેં ધન અને સ્ત્રીનો ત્યાગી જોયો નથી અને એમના ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ કરવું આવું પ્રમાણ એમના માટે આપે ગોરધનદાસ કોઠારી જે ચાર ચાર આચાર્ય શ્રીઓની પેઢી સુધી એ કુલમુખ ત્યાં રહેલા કોઠારી શ્રી રહેલા એટલું જ નહીં આ શાસ્ત્રીજી મહારાજ એ પ્રખર ઐશ્વર્યવાન હતા એમના ઐશ્વર્યના અસંખ્ય પ્રસંગો નોંધાયેલા છે અને એ કોઈ સામાન્ય વ્યક્તિના પ્રસંગો નહીં એ સમયના લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર જેમના પ્રવચનોનો હાકોટો પડે મુંબઈ એસેમ્બલીમાં એવા પ્રોફેસર જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજે સાજા કર્યા જેઠાલાલ અતિશય બીમાર હતા અને એમના હાથ શરીર કંપવાથી એટલા બધા ધ્રુજતા હતા કે બોલી પણ નહોતા શકતા એમના હોઠ ધ્રુજતા હતા એમના સુપુત્ર શાંતિલાલે જે એક મેથેમેટિક્સના બહુ જ મોટા પ્રાધ્યાપક જેઠાલાલ પણ મેથેમેટિક્સ અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન એમણે પોતાનું આખું આ બયાન લખેલું છે એ જેઠાલાલ એમને શાસ્ત્રીજી મહારાજ પાસે જ્યારે આવવાનું થયું કે શાસ્ત્રીજી મહારાજને એમની આગળ શાસ્ત્રી મારા આગળ કહેવામાં આવ્યું કે આ જેઠાલાલનું સ્વાસ્થ્ય અત્યંત નાદુરસ છે ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે તમે અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખો હું તમને સાજા કરી દઉં અને આપણે જાણીને આશ્ચર્ય થશે દસ જ દિવસમાં જેઠાલાલ સ્વામિનારાયણ સાત માઇલ ચાલતા થયા અઢાર દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ અને આ જેઠાલાલ સ્વામિનારાયણ પોતે એ સંસ્કૃતના શ્લોકો લખતા થયા અને હજારો શ્લોકોનો અક્ષર પુરુષોત્તમના મહિમાનો ગ્રંથ લખ્યો સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજના પ્રખર પ્રભાવથી જે સમાધિ પ્રકરણ ચાલતું હતું એના ઉપર કેટલું બધું સંશોધનાત્મક કાર્ય થયું છે મોરિસ ફ્રીડમેન એ પોલેન્ડના બહુ પ્રકાંડ એવા વિદ્વાન પણ હતા એક આધ્યાત્મિક મોક્ષુ પણ હતા અને ભારતમાં આધ્યાત્મિક ખોજ માટે આવેલા અને મહર્ષિ રમણના આશ્રમમાં રહીને છેવટે સ્વામી ભારતાનંદ નામ ધારણ કરીને જીવન પૂરું કરેલું એ ભારતમાં એ મોરિસ ફ્રીડમેન શાસ્ત્રીજી મહારાજે સમાધિઓ કરાવતા તેના દર્શને આવેલા એટલા બધા પ્રભાવિત થયેલા હતા એટલું જ નહીં પ્રોફેસર કાજીને કેટલા બધા સાયન્સના એક્સપર્ટ્સ અમદાવાદમાં તે સમયે ગુજરાત કોલેજમાં વિજ્ઞાનીઓનો એક સમુદાય હતો જે આવી કદાચ અંધશ્રદ્ધાના નામે કોઈ વાતો ચાલતી તો તેને પડકાર એ આખો સમુદાય આવ્યો હતો જોવા માટે શાસ્ત્રીજી મહારાજના સામર્થ્યની વાતો તો અનંત છે પણ આવા સમર્થ હતા શાસ્ત્રીમાં શિષ્યો પણ કોઈ સામાન્ય નહોતા સરદાર પટેલ જેને આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કહીએ છીએ ભારતને એક કર્યું એ સરદાર પટેલનો પરિવાર શાસ્ત્રીજી મહારાજના પરમ ભક્ત હતા એ બધા સરદારના ભાઈઓ સરદારના ભત્રીજાઓ એ શાસ્ત્રીમાંના પરમ ઉપાસક હતા અને સરદારના પિતા તો શાસ્ત્રીમાંના પરમ ભક્ત હતા જ પણ સરદાર શ્રીને પણ શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા જ્યારે સરદાર વિલાયત ભણવા જઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને આશીર્વાદ આપીને કહ્યું હતું કે આ હિન્દુસ્તાનનો બેતાજ બાદશાહ બનશે અને આજે આપણે જોઈએ છીએ એમના શબ્દો સત્ય ઠર્યા છે તો આ સમર્થ સત્પુરુષ હતા આટલું બધું હતું પરંતુ આ બધું જ છોડીને આ બધું જ હોમી દઈને શાસ્ત્રીજી મહારાજે કાંટાળી કેડીનો માર્ગ પસંદ કર્યો જ્યાં અનેક અપમાનો હતા જ્યાં માત્ર તિરસ્કાર હતો જ્યાં ચારે બાજુથી અનેક પ્રકારની આપત્તિઓ જ આપત્તિઓ હતી શાના માટે કારણ શું એક જ કારણ અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પરબ્રહ્મ સહજાનંદ સ્વામી આની એક શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી હા કેવા એમના ઉપર અનેક પ્રકારના અત્યાચારો થયા શાસ્ત્રીજી મહારાજ ઉપર ઠેર ઠેર માન અપમાનની જડીઓ વરસી કોઈ કે છાણા નાખ્યા કોઈ કે છાણ નાખ્યું કોઈ કે ગાળો વરસાવી કોઈ કે અપમાન કર્યા એ તો બધું ખરું જ પણ માર પણ પડ્યો એક વખત શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં એક સ્થળે પધાર્યા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજને મારવા માટે છૂટા મોટા લોટાનો શેરિયા લોટાનો ઘા કરવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજને વડોદરામાં એક વ્યક્તિએ બરડામાં સીસમલી લાકડી મારી એવી જોડથી લાકડી મારી કે લાકડીના બે કટકા થઈ ગયા અને શાસ્ત્રીય જ હસતા હસતા એમને બે કટકા જોડીને આપ્યા કે માફ કરજો તમારી લાકડી ભાંગી ગઈ આવા એમના ઉપર અત્યાચારો થયા છે રાજકોટમાં જાહેર સભામાં એમનું અપમાન થયું એટલું જ નહીં એક વખત એક સ્થળે રસોડાના ચૂલામાં એમને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમની ખીચડીમાં ઝેર નાખવામાં આવ્યું અને ચામડી ઉતારે એના કરતાં પણ વધારે પીડા થાય એવી બાબત તો તે હતી કે એમના ભગવા વસ્ત્ર ઉતારવામાં આવ્યા એમના ભગવા વસ્ત્ર ખેંચીને ધોળા પહેરાવવામાં આવ્યા શાના માટે એમના પંચવર્તમાનમાં કોઈ ક્યાંય ખામી કાઢી શકાય તેમ નહોતું એમની સાધુતામાં લેશ માત્ર કોઈ જગ્યાએ એક કાળો ડાઘ નહોતો એમની સંપ્રદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ભગવાન પ્રત્યેની પ્રતિબદ્ધતા એમની ભક્તિ ક્યાંય કોઈ જગ્યાએ આટલી પણ કસર નહોતી આ બધાનું એક જ કારણ આ બધું એમને એમ સહન કરવાનું આવ્યું અક્ષર માટે શાસ્ત્રીજી મહાના ચાર મહાવાક્યો જેમ વેદના ચાર મહાવાક્યો છે ને અહમ બ્રહ્માષ્ટમી વગેરે એમ ચાર એમના મહાવાક્યો એ સ્વામિનારાયણ સંપ્રદાયના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આગામી અનેક યુગો સુધી આવનારા બાળકો યુવાનો વડીલો સૌ કોઈ માટે એ જીવનનો ધ્યેય બની રહેશે શાસ્ત્રીમાનનું પહેલું વાક્ય અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યું છે શાસ્ત્રીમાં બીજું વાક્ય અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘરે વેચાઈ જવું પડે તો ઓછું છે શાસ્ત્રીજી મહારાજનું ત્રીજું વાક્ય અક્ષર પુરુષોત્તમની કથા કોઈ મારા માથા ઉપર બેસીને કરે તો પણ ઓછી છે અને શાસ્ત્રીય મહારાજનું ચોથું વાક્ય અમે તો અક્ષર પુરુષોત્તમના બળદ્યા છીએ આ ચાર મહાવાક્યો છે આવા તો ઘણા બધા બીજા વાક્યો છે પણ એમ સૂચવે છે એમણે અક્ષર પુરુષોત્તમ સિવાય જીવનમાં બીજું કોઈ લક્ષ્ય નહોતું રાખ્યું એમણે ધાર્યું હોત તો એમની એમની હયાતીમાં જ કેટલી બધી જાત જાતની માન સન્માનની બધી એના પર જડ્યો વરસત બધું એમને ઠોકરે માર્યું હા એક વાત મહત્વની છે એ જે અક્ષર પુરુષોત્તમની વાત કરતા હતા એ માત્ર કહેવા માટેની વાત નહોતી માત્ર લોકોને કંઈક પહોંચાડવા માટેની વાત નહોતી એમના જીવમાં હતું એ કેટલા બધા હૃદયથી કટિબદ્ધ હશે કેટલા બધા અંદરથી રોમે રોમમાં એની પ્રતીતિથી છલકાતા હશે કે એ બધી વાતો એમણે પોતાના જીવનમાં આચરણમાં સિદ્ધ કરી બતાવી ખાલી વાચ્યા નહોતું એક વખત એમને કોઠારી ગોર્ધનદાસજીએ કહ્યું કે શાસ્ત્રીજી કાનમાં કુંડળ પહેરીએ એ બહુ સારું છે એ શોભા કહેવાય પણ એવા કુંડળ ન પહેરીએ કે જેથી કાનની બુટ્ટી તૂટી જાય તમે શાસ્ત્રીજી અક્ષર પુરુષોત્તમની વાત લઈને મંડ્યા છો એના કારણે બધા તમારો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે અને એનાથી મને મૂંઝવણ અને અજંપો થાય છે માટે તમે કંઈક વિચારજો પણ શાસ્ત્રીજી મહારાજ કેટલા કટિબદ્ધ હતા એમણે જીવનમાં ઉપાસના પચાવી હતી આ અક્ષર પુરુષોત્તમની વાત પચાવી હતી એમને જે ગોરધનદાસ કોઠારીજીને જવાબ આપ્યો એમણે કહ્યું કે આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને ઓળખશે પણ શ્રીજી મહારાજ કરતા આવતા છે એમ સમજીશું તો શ્રીજી આપણને આંચ ચાવા દેશે નહીં અને જો દુઃખ આવશે તો શ્રીજી મહારાજ કસણી કરે છે તેમ જાણીશું અને શુદ્ધ કંચન કરવા જેવા આપણને તાવે છે માનીશું પણ આપણે તો શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર તેમનો મહિમા કહેવામાં બીવ નથી આ એમની પ્રતિબદ્ધતા હતી શાસ્ત્રીજી મહારાજ એ એ આવા અનેક પ્રકારના ઉપાધિઓના બધા એમની પાસે સમાચાર આવતા ત્યારે આ એમની દ્રઢતાથી કરતા સ્વામિનારાયણ ભગવાન છે એક વખત લીમડીના દીવાનના પત્ની એ એક એક સ્થળે ગયેલા અને ત્યાં એમની સાથે નારાયણજી મહારાજ વિરસદના પ્રકાંડ વિદ્વાન એ પણ સાથે હતા અને એ જે સ્થળે ગયેલા ત્યાં શાસ્ત્રી મહારાજ માટે જેમ તેમ ઘણી બધી વાતો એમને સાંભળી બહુ દુઃખી થઈ ગયા કે આવા એક સાધુતા સંપન્ન સંત માટે કોઈ આવી કેમ વાત કરતું હશે આ બધી વાતોથી તેઓ દુઃખી થઈ ગયા થોડા સમય પછી શાસ્ત્રીજી મહારાજને નારાયણજી મહારાજ મળ્યા ત્યારે એ નારાયણજી મહારાજે કહ્યું સ્વામી અમને બહુ દુઃખ થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજે જવાબ આપ્યો એ અદ્ભુત જવાબ આપ્યો શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ધાર્યું તો એક સ્વામિનારાયણ ભગવાનનું થાય છે અને આપણે જો સત્યનો પક્ષ રાખ્યો હશે તો ડરવાની જરૂર નથી આપણો વાળ પણ વાંકો થશે નહીં આગળ પણ સ્વામિયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ ઉપર ઘણો બધો ઉપદ્રવ થયો હતો પણ અંતે સત્ય વાત પ્રચારને પામતી ગઈ અને મહારાજ અને સ્વામીનો દિગ્વિજય થયો અને હજુ મહારાજ અને સ્વામીનો દિગ્વિજય થશે આપણે કોઈ ફિકર કરવાની જરૂર નથી આપણે તો મહારાજ કરું છાયા કર દોઈ એમ અખંડ રક્ષામાં ઊભા છે એમ માનીએ છીએ આ એની દ્રઢતા હતી બાકી બીજો આપણા જો કાચો પોચો હોય તો મૂકી દે કે બરાબર તમારી વાત ને પાડ આપણે શું જેનું કલ્યાણ થવું છે એનું થશે નહીં થયું તો ભગવાન કરતા હતા છે એમણે એવું ન કહ્યું એમણે તો પોતાની બરાબર દ્રઢતા રાખી એક અદ્ભુત પત્ર એમણે ભક્તિવલ્લભદાસ સ્વામીને પુરુષોત્તમ પુરાથી લખ્યો છે એમાં શાસ્ત્રી મહારાજને એમણે કહ્યું હશે કે સ્વામી બહુ જ વિરોધ થાય છે બહુ જ પ્રશ્ન થાય છે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનને કારણે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે શ્રીજી મહારાજને સ્વામીના સિદ્ધાંત પ્રમાણે સમજવા જેવો શબ્દ છે શ્રીજી મહારાજ અને સ્વામીના સિદ્ધાંત પ્રમાણે આ સમજણ બીજાને સમજાવી એ કર્તવ્ય છે અને એમાં આપણી ગૌણતા કે નિંદા કોઈ કરે તો તેમાં આપણું રાજ થવાનું છે સમજવા જેવી વાત છે અને કદાચ આપણી ભૂલચૂક હશે તે આપણી ભૂલચૂક જતી રહેશે અને આપણી આગળ પાછળ પાપ હોય તે પાપ નિંદા કરનારને જાય છે પણ અંતે સત્યનો જય થાય છે અનેક બ્રહ્માંડના નારી નાડી પ્રાણ શ્રીજી મહારાજના હાથમાં છે તે જ સદબુદ્ધિ અને અસદબુદ્ધિના ઓળખનારા છે માટે અતિ દુરાગ્રહી પુરુષને બુદ્ધિ તેવી આપશે પણ આપણે તો સર્વ પ્રકારે સર્વનું સારું થાય તેમ વરતવું તેવા ઉચ્ચ વિચાર રાખવા અને જે અપકાર ઉપર ઉપકાર કરવો પણ એવું નહીં એને બદલે અપકાર ઉપર ઉપકાર કરવો અને તેનો બદલો આપીને ધોબીએ ધોબી ન થવું કેમ કે તે સાધુતાનો માર્ગ નથી આગળ કહે છે અત્યારે તો શ્રીજીને સ્વામી પ્રત્યક્ષ બિરાજે છે તેમના ધ્યાનમાં આવશે તેમ કરશે પણ અત્યાર સુધીમાં આટલા દરજ્જે જે કંઈ કાર્ય થયું છે તે તેમના દ્રઢ સંકલ્પથી હજુ દિન પ્રતિદિન ચડતું જ જાય છે અને એમના કર્તવ્યથી જ આગળ હજુ વધશે આવા સંજોગોમાં એમનો વિશ્વાસ જુઓ કારણ કે એ ભગવાનને કરતા હરતા દ્રઢતાથી માનતા હતા જે ઉપાસનાનો પહેલો સિદ્ધાંત એમણે જીવનમાં દ્રઢ કર્યો હતો એમણે એક વખત પત્રમાં એવું પણ લખ્યું હતું કે આપણી સામર્થ્યથી કશું થવા નથી બહુ મોટી બાબત છે એક મુઠ્ઠી પર હાડકાનો દેહ ધરાવતા શાસ્ત્રીજી મહારાજ આટલું મોટું કામ કરી રહ્યા હતા આવા ગગનચુંબી મંદિરો ઉપાસના માટે રચી રહ્યા હતા અને એનો યશ લેવાનો એમને સ્વાભાવિક કોઈક એક કોઈકને વિચાર આવી જાય કે આનો યશ એમને આપવો જોઈએ એમણે યશ માથે ના લીધો એમને કહ્યું આપણી સામર્થ્યથી કશું થવા નથી એ તો શ્રીજી સ્વામી દયા કરી ભેગા ભળે અને પોતે અનુકૂળતા કરી આપે તો બને બાકી શ્રીજી મહારાજ અન્યથા કરતુમ શક્તિ વાપરીને બધું કામ ઠેકાણે પાડશે માટે આપ ફિકર કરશો નહીં ને નકામાં ઉકરડા ઉથામતા હોય તેમને આપ કશું કહેશો કે બોલશો નહીં ભલે ગમે તે લોકો ગમે તે વાતો કરતા હોય પણ આપણે આપણી આ માન્યતામાં દ્રઢ રહીએ શાસ્ત્રીજી મહારાજે આવી દ્રઢતા સાથે પોતાનું કાર્ય એ અવિરત ચાલુ રાખ્યું શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણે આ બધું જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે એમણે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને પ્રવર્તાવા માટે ગામડે ગામડે વિચરણ કર્યું આમ જોવું તો પાંચ આયામો છે એમને એક વાત સમજાઈ ગઈ કે આ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અનિવાર્ય છે એટલે એમણે પહેલું કામ કર્યું ગામડે ગામડે વિચરણ શરૂ કર્યું હા એના પહેલા એક કામ તો એમણે એ કર્યું કે સ્વામિનારાયણ ભગવાનના મુખેથી જેમણે જેમણે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સાંભળી હોય અથવા તો ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષના મુખેથી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત સાંભળી હોય એવા બીજા જે કોઈ તે સમયે તત્કાલીન હયાત હતા એ એક એકને મળીને વાત તો પાકી કરી પણ પછી એ વાતના પ્રવર્તન માટે ગામડે ગામડે વિચરણ કર્યું બીજું એમણે કર્યું એ કથા વાર્તા પારાયણોના પર્વો શાસ્ત્રીજી મહારાજનું જીવનચરિત્ર વાંચીએ કે સ્વામિનારાયણ પ્રકાશમાં ઓગણીસો ને થી માંડીને ઓગણીસો એકાવન સુધીના એમના વિચરણની વિગતો વાંચીએ ઠેર ઠેર કથા પારાયણો ઘડી કયા ઘડી ક્યાં ક્યાંથી ક્યાં દોડા દોડી શાસ્ત્રી મહારાજ કરીને કથા પરો કરે અને વિચરણ ક્યાંનું ક્યાં સૌરાષ્ટ્રના નાના એવા ગામડાથી લઈ છેક પાકિસ્તાનમાં કરાંચી સુધી જયપુર ને દોસા ને બિલાડા ને ક્યાંના ક્યાં વિચરણ કરે શાસ્ત્રીજી મહારાજ એમણે ત્રીજું કાર્ય કર્યું મંદિરોના નિર્માણ કરવાનું કાર્ય ઘણી વખત પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે શાસ્ત્રીજી મહારાજે તત્વજ્ઞાનને મૂર્તિમંત કરી દીધું અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને એમણે મંદિરો બાંધવા માટે અપાર પુરુષાર્થ કર્યો જેની આપણે ગાથા ગાઈએ તો એ આપણો સમય ઓછો પડે એમણે ચોથું કાર્ય કર્યું હરિભક્તોના ઘરો ઘર પધરામણીઓ કરી એમને હેત કર્યું એમના ઉપર વાત્સલ્ય વરસાવ્યું અને એમના જીવમાં આ ઉપાસના ત્રઢ કરાવડાવી અને એમણે પાંચમું કાર્ય કર્યું ઠેર ઠેર પત્રો લખીને આ વાતને ઐતિહાસિક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું શાસ્ત્રો દ્વારા એમણે એ સમયે સ્વામિનારાયણ પ્રકાશનો આરંભ કરાવ્યો અને એમની તીવ્ર કાના ગ્રંથો લખાય એમણે પેટલાદના એક શાસ્ત્રી હતા એ પેટલાદના શાસ્ત્રીને તો ત્યાં સુધી કહ્યું કે તમે જો અક્ષર તમનો ગ્રંથ લખો તમે જો અક્ષર પુરુષો તમનો ગ્રંથ લખો તો હું તમારું આયુષ્ય વધારી આપું શાસ્ત્રીજી મહારાજ કેટલો બધો આવતો એ અંદરથી ઉત્સાહ ધરાવતા હશે પછી તમને જેઠાલાલ સ્વામી પાસે કાર્ય કરાવડાવ્યું અને પરંપરા આજ પર્યંત ચાલતી રહી છે પણ આવા અનેક આયામો દ્વારા એમણે પોતાનું આ કાર્ય આરંભ્યું થોડા થોડા મુદ્દાઓ આપણે સંક્ષેપમાં જોઈશું એમનું વિચરણ ઘણા બધા ઉદાહરણો છે પણ નિર્ગુણદાસ સ્વામી એમના વિચરણના સાક્ષી આજે બહુ જ ઓછી વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે પણ જે ઉપલબ્ધ વિગતો છે એ આપણે વાંચીએ તો આપણા રૂવાડા ઉભા થઈ જાય તેમ છે કેવું એમણે વિચરણ કર્યું કોઈ સગવડ નહીં કોઈ વ્યવસ્થા નહીં બીમારીઓ શાસ્ત્રી માનની બીમારીઓની યાદી કેવી અને મેં હમણાં જ શબ્દ વાપર્યો એ પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ વાપરેલો કે શાસ્ત્રીજી મહારાજનું શરીર કેવું મુઠ્ઠી પણ હારકાનો માળો પણ હિંમત કેવી હતી એમની પર્વતને આંબે તેવી શાસ્ત્રીજી મહારાજે એવા ભાંગલા શરીરે જે વિચરણ કર્યું હતું એની વિગત એક પત્રમાં નિર્ગુણદાસ સ્વામી લખે છે ઠેર છે બધી વિગતો હું જરા સંક્ષેપમાં આગળ વધુ છું શાસ્ત્રી મહારાજની વિગત ઓગણીસો બેતાલીસ માં લખે છે જ્યારે શાસ્ત્રી મહારાજની ઉંમર આશરે અઠ્યોતેર વર્ષની છે સ્વામીશ્રી જાળેલા રોડ દમણિયું લઈને પધાર્યા પરમ દિવસે ધોળકા ઉતરી રાત રહી ચિત્રા આવ્યા ત્યાં ત્યાંથી શ્રીજીપુરા રાત રહ્યા અને રાત્રે કથા વાર્તા થઈ ગઢડા અંતે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમ ત્રણ વચનામૃત પર સ્વામીએ ઘણી વાતો કરી પ્રશ્ન ઉત્તર થયા એકાદશી હતી તે રાતના બાર વાગ્યા સુધી આનંદ કરાવ્યો સવારે બારસે સૌને ખીચડી ધરાવી સૌને જમાડ્યા અને આશાભાઈ માંદા હોવાથી પાછા ત્યાં પધાર્યા પરશોત્તમપુરા ગાડું જોડાવ્યું અને માતર જોવા વિચાર કર્યો રસ્તામાં ગાડું સડક ઉપર ઊભું રાખીને ચાલતા પુરુષોત્તમપુરા જઈ આવ્યા ઈશ્વરભાઈ રાજી થયા ત્યાંથી ઈશ્વરભાઈએ ચાર મૂર્તિનો તકતો કરાવ્યો હતો તેથી તેની પૂજા કરી અને ચાલીને સડક ઉપર આવીને પાછા ગાડામાં બેસીને માતર ગયા રસ્તામાં ટિકિટ માટે ભાડાના પૈસા કોઈ સંભાળેલું નહીં માટે ગાડીવાળો લાવેલ પણ નહીં સ્વામી કહે હવે શું કરશું ત્યારે મેં કહ્યું ગમે તે મળી રહેશે માટે ચાલો ત્યાં ગયા પછી સૌ થઈ રહેશે અને ગાડામાંથી ઉતર્યા કે એસટી બસ તૈયાર હતી ત્યાં એક હરિભક્ત પુનાજના પ્રભુદાસ પણ ત્યાં હાજર રહી ગયા હતા તેમને વાત કરતાની સાથે સવા બે રૂપિયા ભાડાના છ જણના ટિકિટ રૂપે આપી અને ટિકિટ લીધી ત્યાર પછી મોટરમાં એટલે કે બસમાં બેસીને નડિયાદ ઠાકર મણિલાલને ત્યાં આવ્યા ત્યાં ગયા ત્યારે ખબર મળી કે મણિલાલ આગલે દાડે દેહ મૂકીને ગયા અને ધામમાં ગયા છે પછી રામચંદ્ર આવ્યા તેથી અતિ આગ્રહથી તેમના ઘરે ગયા ત્યાં જઈને મણિલાલના ઘરે જઈને તેમને દિલાસો આપ્યો તે જ દાડે આનંદ પધાર્યા રાત રહી સવારે રસોઈ કરી સત્સંગીઓને જમાડ્યા પછી સ્વામી ચાલતા ચાલતા ગાડામાં બેઠા ટૂંકમાં આ બધી લીલા અલૌકિક છે લીલા ગાવાથી પાપ બળીને ભસ્મ થઈ જાય છે સ્વામીના પ્રભાવની ને મહિમાની તો હદ છે તે નજરે જોવામાં આવે છે નિર્ગુણસ્વામી લખે છે નિર્ગુણ સ્વામી આવી કેટલી બધી વિગતો લખી છે એક વખત વઢવાણથી મૂડી જતા એ ગાડું કંઈ લાવવામાં કંઈક કોમ્યુનિકેશન ગેપ રહી ગયેલી તો એ વખતે ગાડું આવેલું નહીં એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે જાતે પોટલા ઊંચકીને એ ત્યાંથી પસાર થાય છે આ ઓગણીસો ને છેતાલીસના વર્ષની વાત છે ત્યારે શાસ્ત્રીમાની ઉંમર એક્યાસી બ્યાસી વર્ષની ઉંમર છે અને પગે વાહ છે જમીન ઉપર પગ મંડાયની એવી પરિસ્થિતિ છે એમાં શાસ્ત્રીજી મહારાજ સાથે રાત્રે આ ભોગાવાના પટમાં ચાલતા હતા તે રસ્તામાં નિર્ગુણ સ્વામી કહે છે હું પડી ગયો પછી આગળ લખે છે કે નદીમાં હું પડી ગયો તે મારી ગોદડી સ્વામીએ ઉપાડ લીધી પ્રેમશકરે સ્વામીનું પોટલું લીધું બે ડબ્બા લીધા અને સ્વામીનો હાથ પકડ્યો બીજો હાથ યોગીનો પકડ્યો ભોગાવો નદી માંડ માંડ ઉતર્યા સડકે સડકે ગામમાં ગયા અને એક વકીલની પેઢીએ પૂછ્યું તે રૂપસંગજીને ઓળખતો હતો તેણે માણસ મોકલ્યો અને પછી એના દ્વારા કેવડો ત્યારે ગાડું સવારે આવ્યું અને આ નિર્ગુણ સ્વામી આગળ લખે છે એવા ખરાબ રસ્તામાં પડતા આખડતા આખડતા અમે ગયા અને સ્વામીને અશક્તિ છે છતાં એક શબ્દ બોલ્યા નથી શું સાધુતા શું વૈરાગ્ય ટાણે ખબર પડે હે પ્રભુ આવા પુરુષનો આપણને યોગ થયો છે એવા સાધુતાવાળા પુરુષ આપણને મળ્યા છે હું તો ભેગો રહી સ્વામીની લીલા જોયા કરું છું ને ગુણગાન કરું છું બધી વાતે સમર્થ પુરુષ છે છતાં એ આવું સહન કરે છે આ નિર્ગુણ સ્વામી લખે છે કોના માટે અક્ષર પુરુષો તમના માટે આવું વિચરણ એમને કર્યું શાસ્ત્રીજી મહારાજને કથાનો ઉત્સાહ હમણાં આપણે પારાયણને પર્વની વાત કરી એમણે રાત દિવસ જોયા નથી એક વખત સયાજીપુરામાં કથા આરંભી સાડા સાત વાગે સવારે બાર વાગે કથા પૂરી કરવાની હતી હરે એનો સમય થયો શાસ્ત્રીમાં જે સાંજે પાંચ વાગ્યા સુધી કથા કરી ત્યારે બધા યાદ કરાયું કે સ્વામી હવે જમવાનો ટાઈમ થયો છે સ્વામીજી કેટલા વાગે પાંચ કે હમણાંની ગોપીઓને રડતી ન મુકાય એમ કહીને સાત વાગ્યા સુધી કરી સવારના સાડા થી સાત પાછા જમીને કથા કરવા બેઠા રાત્રે એક વાગ્યા સુધી અક્ષર પુરુષોત્તમના મહિમાની વાતો ભગતજી મહારાજના મહિમાની વાતો આ નિર્ગુણ સ્વામી લખે છે એક પત્રમાં કે એક દિવસ તો રાત્રે આઠ વાગ્યાથી સ્વામી બેઠા તે રાત્રે દોઢ વાગ્યા સુધી પલાઠી મારીને બેઠા તે ઊઠે નહીં સ્વામીને રાત્રે નાહવા જવાનો એક ક્રમ હતો શાસ્ત્રીજી મહારાજને એટલે એમની મોટી ઉંમર નાવા માટે શિયાળાનો સમય હતો એટલે એમને માટે ગરમ પાણી મૂક્યું હતું તો લખે છે કે ચાર વખત પાણી ઊનું ને ટાઢું થઈ જવાથી બદલ્યું પણ સ્વામીએ કથા વાર્તા છોડી અને આગળ લખે છે કે તે રાત્રે સ્વામી શાસ્ત્રી મહારાજ હું અને નાના સાહેબ એટલે ભાવનગરના એક અધિકારી આવ્યા હતા એને આ કથા વાર્તા કરી અમે રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠા આ વાત શાસ્ત્રીજી મહારાજની કેટલી દ્રઢતા છે અક્ષર પુરુષોત્તમની વાત સમજાવવાની આવા તો અસંખ્ય પ્રસંગો છે અસંખ્ય બધી વાતો છે યોગી બાપા એક લખે છે અને એક વખત યોગી બાપા કહે છે અમે રાત્રે યોગી બાપાએ એમ લખ્યું કે અઢી વાગ્યા સુધી કથા કરી શાસ્ત્રીજી મારે સાંજે આઠ વાગે કથા કરી શરૂ કરી અક્ષર પુરુષો તમને મહિમાની વાતો યોગી બાપા એવું લખે છે આમાં કે કાલે રાત્રે સ્વામી પોતે સ્વયં રાત્રે અગિયાર વાગે જૂનાગઢથી ઉના દેશમાં પધાર્યા અને ભગતજી મહારાજને જાગા સ્વામી સાથે હતા તે બધી વાતો કરી અને મહિમાની વાતો કરી તે રાતના અઢી વાગે કથાની સમાપ્તિ કરી શાસ્ત્રીજી મહારાજની વાતો આપણે જાણીએ તો આપણને લાગે કે શું એમનો ઉત્સાહ હશે શું એમને હૃદયમાં એનો ઉભંગ હશે એક વખત એમના ટચમાં કોઈ આવ્યો એટલે અક્ષર પુરુષોત્તમની વાતોથી રંગાયા સિવાય રહી શકે નહીં ડભોઈના શાસ્ત્રી મુરલીધર બોલી ઉઠ્યા વિરોધી હતા પણ બોલી ઉઠ્યા કે શાસ્ત્રીએ મારું અંતઃકરણ ફેરવી નાખ્યું અને કૃષ્ણ સ્વરૂપ દાસજી જે બાણું વર્ષની ઉંમરના હતા શાસ્ત્રી હતા પુરાણી હતા એમણે કહ્યું કે આ શાસ્ત્રી મને ન મળ્યા હોત તો મારું શું થાત અને પછી કોઈ પણ વ્યક્તિ એ વર્તાલ જતા હોય તો આ કૃષ્ણ એને એમ કહે કે મારા વતી પહેલાં શાસ્ત્રી મારી ઉંમર ત્યારે ત્રીસ વર્ષની અને આમની નેવું બાણું વર્ષની ઉંમર પણ કૃષ્ણ સ્વરૂપ દાસજી એના દ્વારા કેવડાવે કે મારાવતી શાસ્ત્રીને પાંચ દંડવત કરજો આવો શાસ્ત્રીજી મહારાજનો જબરજસ્ત એક પ્રભાવ હતો કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં માણસ રંગાઈ જાય કેવા રંગાતા એનું એક ઉદાહરણ તો રંગાચાર્ય રંગાચાર્ય એ એક અલગ તત્વજ્ઞાનના એ અનુસરનારા હતા શાસ્ત્રીમાં તેમના વિદ્યાર્થી હતા પણ શાસ્ત્રીજી મહારાજે એમને જે રંગ લગાડ્યો કેવો એનો ભગતજી મહારાજનો એક એમનો પ્રસંગ થયો એનું સુંદર વર્ણન જે નિર્ગુણના સ્વામી જાતે જોયેલું એમણે લખ્યું છે કે વિહારીલાલજી મહારાજને રંગ વિહારીલાલજી મહારાજે રંગાચાર્યને ગઢપુટ ચડાવ્યા હતા તે વખતે ભગતજી મહારાજ પણ ત્યાં આવ્યા હતા તે ભગતજી મહારાજને ચોક વચ્ચે રંગાચાર્યજીએ દંડવત કર્યા હતા ત્યારે હજારો જણા સજ્જડ થઈ ગયા રાજી થવાનું તો ક્યાં રહ્યું પણ શાસ્ત્રી માને સૌ વધવા લાગ્યા કે આ રંગાચાર્ય શાસ્ત્રીને તમે બગાડી નાખ્યા આવું જ્ઞાન ઘાલતા શરમ ના આવી પણ આવા પરધર્મના શાસ્ત્રીને તમારાથી આવો ઉપદેશ કેમ થાય પણ કોઈને એવો વિચાર ન થયો કે ધન્ય છે શાસ્ત્રીને કે આવા મહાન વિદ્વાનને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ઘાલીને જીવમાં ઘાલીને પ્રાગજી ભગવત જેવાને દંડવત કરતા કરે એમને ધન્ય છે આ ગેડ પડવી બહુ કઠણ છે પણ પછી બધાએ રંગાચાર્યને થપકો દીધો કે તુમને દરજી કુદ દંડવત કિયા ત્યારે રંગાચાર્ય બોલ્યા કે દરજી નહીં તું ક્યાં સમજો એકાંતિક ભક્ત કા બહોત મહિમા હે તો બહુ બડે મહાત્મા હે એ કોઈ સામાન્ય ફકીર નહીં હે શાસ્ત્રીજી મહારાજ એમને જીવમાં કેવો સિદ્ધાંત ગાળી દીધો હશે ભગવાન અક્ષર બ્રહ્મ અને આ પ્રગટ ગુરુ એનો મહિમા કેવો આ અક્ષર તમને એમને ઘાલી દીધો હશે કે જેની કોઈ સીમા નહીં શાસ્ત્રીજી મહારાજની ઘણી બધી વાતો નિર્ગુણાર સ્વામીએ અને બીજા અનેકે લખી છે એમાં ઉલ્લાસરામભાઈ જે મહંત સ્વામી મહારાજ ઉલ્લાસરામભાઈના દર્શન યોગીજી મહારાજ સાથે અવશ્ય કર્યા હશે વડોદરામાં છેલ્લે યોગીજી મહારાજ એમને ત્યાં પધારેલા એ ઉલ્લાસરામભાઈએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજો મને યોગ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જીવનચરિત્રને અક્ષર પુરુષોત્તમની વાત બે ચિનાઈ કાગળમાં પાતળા અક્ષરમાં લખીને આપેલી કેમ સહેલાઈથી ખિસ્સામાં જતો રહે કાગળ અને કોઈને ખબર ન પડે કોઈકને ખબર પડે તો કાગળ ફાડી નાખશે કોઈક બાળી નાખશે એ ચિનાઈ કાગળ શાસ્ત્રીમાં જે લખી આપેલો એની શાસ્ત્રીમાં જે ત્રણ ચાર નકલ કરેલી આ ઉલ્લાસરામ ભાઈ કે જે હું ઠાસરા ગયો ઠાસરામાં બીજાને આપ્યો એક બીજો એક કારવણ ગામના મણી શકર હતા એને આપ્યું એમ વારાફરતી એ ચિનાઈ કાગળ બધે ફર્યા કરે અને બધા આ વાત વાંચે શાસ્ત્રી મહાનો ઉત્સાહ હતો એમણે ભગતજી મહારાજને એક કાગળ પોતાનો વાંચવા મોકલ્યો હતો જેમાં ભગતજી મહારાજે જ્યારે આ બધી વાતો વાંચી એમાં ભગતજી મહાનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત પણ હતું ત્યારે ભગતજી મહારાજે એમ બોલ્યા આ જે કોઈ વાંચશે એનો અડધો કામ એમને બળી જશે અને એમાં ભગતજી મહારાજે એવું કહ્યું કે હું જ્યાં જોશી હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ વાત તમે ક્યાંય પ્રકાશિત કરતા નહીં શાસ્ત્રીજી મહારાજને અક્ષર પુરુષોત્તમની વાતનો કેવો ઉમંગ હતો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવાનો કેવો ઉમંગ હતો આ મંદિરો સ્થાપવાનો કેવો ઉમંગ હતો એનું એક સ્ટેટમેન્ટ સાંભળજો યોગી બાપાએ નૈરોબીમાં કથામાં શાસ્ત્રી નું સ્ટેટમેન્ટ કોટ કર્યું હતું યોગી બાપાએ શાસ્ત્રી શાસ્ત્રીમાં વાત કરતા કહેલું કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા અમે માગી છે અને ફરી જન્મ લઈને પણ અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને ડંકો મારવો છે શાસ્ત્રીમાં બોલ્યા ફરી જન્મ લેવો છે પણ અક્ષર પુરુષોત્તમનો ડંકો મારવો છે કેટલો બધો શાસ્ત્રી મહારાજનો આ હૃદયગત હૃદયગત અભિપ્રાય હશે એમના જીવનની અંદર અનેક કષ્ટો આવ્યા એમના જીવનમાં અનેક વિરોધો આવ્યા અનેક મુશ્કેલીઓ આવી પણ શાસ્ત્રીજી મહારાજ જોતા હતા કે ભલે આજે આ બધું થાય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વમાં સાતેય સમંદરના કાંઠે આ ગુણાતીતાનંદ સ્વામી આ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પડખે બેસશે અને આખી દુનિયાએ જોશે અને આજે આપણે જોઈએ છીએ શાસ્ત્રીજી મહારાજ એમના સાથી સંતો એ વિજ્ઞાનદાસ સ્વામી હોય પુરુષોત્તમદાસ સ્વામી ખાનદેશી હોય નિર્ગુણદાસ સ્વામી હોય કે નાના મોટા અક્ષર સ્વામી હોય કે બીજા ઘણા બધા સંતો બધા ખપી ગયા શાસ્ત્રી મહારાજની સાથે રહીને શાસ્ત્રીજી મહારાજ એમને કેવા તૈયાર કર્યા હશે કે કોઈએ પ્રાણની પણ પરવા ના કરી શાસ્ત્રીજી મારા મુઠ્ઠી પર હરિભક્તો હતા પણ પ્રાણની કોઈ પરવા ના કરે એ સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુણ જો કાન કાચા પોચાને આ નથી કામનો એ સમય એવો હતો પણ શાસ્ત્રીજી મારાની પ્રતિબદ્ધતાને કારણે આજે આપણે સુખ અને શાંતિનો અનુભવ કરીએ છીએ આજે આ બીએપીએસ સ્વામિયણ સંસ્થાનું એક વિરાટ છત્ર છે એમણે જ્યારે સંસ્થા સ્થાપી એ સંજોગો અને આજના સંજોગોમાં આસમાન જમીનનું અંતર છે એની પાછળ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજ એમનો અપાર પુરુષાર્થ છે મને યાદ આવ્યું શાસ્ત્રીજી મહારાજ માટે ઘણા એમ કહેતા કે એમને ભગવાનથી પૂજાઓ છે માટે નવી સંસ્થા સ્થાપી છે અરે હોય શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર કોઈ ખાલી એવું બોલે કે તમારું ધાર્યું આજે થાય છે હા એમનું ધાર્યું થતું હતું એ બોલતા હતા એ વચન સત્ય ઠરતા હતા એમના વચને નહીં એમના સ્મરણ માત્રથી કેટલાયને સમાધિઓ થતી હતી એ બધી જ વાત સાચી એમને એમના સ્મરણ માત્રથી સમાધિઓ થતી હતી એને જોવા માટે અમદાવાદમાં દસ દસ હજાર માણસો આવતા હતા એના અહેવાલો તે સમયના ગુજરાત સમાચારમાં તે સમયના સંદેશ છાપામાં છપાયેલા છે એવું નથી આ કોઈ વાતો છે મોરિસ ફ્રીડમેને તે સમયના ઉપર આર્ટિકલ લખ્યો છે ઇંગ્લિશમાં આર્ટિકલ લખ્યો છે ઓગણીસો ને એ આડત્રીસ માં આવું બધું જબરજસ્ત હતું પણ શાસ્ત્રીમાં કહેતા કે અમારું ધાર્યું થાય છે એમ તમે બોલો છો એ અસુર ભાવના શબ્દો છે આવું ક્યારેય બોલતા નહીં એક વખત આફ્રિકાથી હરિભક્તો આવ્યા હતા એમના મનમાં એમ થયું કે અમે શાસ્ત્રી ચરણની છાપ કંકુની લઈ લઈએ ભગવાન સ્વામિનારાયણના ચરણની છાપ કંકુમાં બોળીને લેવામાં આવી છે વસ્ત્રો પર ને આજે પૂજાય છે બહુ આદરણીય અને બધાને માટે એ અતિશય પૂજનીય છે એમ કોક હરિભક્તોને વિચાર આવ્યો અને સામાન્ય હરિભક્તોનો વિચાર નહીં મગનભાઈને હરમાનભાઈ આવવાનો વિચાર આવ્યો એમણે શાસ્ત્રી મારા ત્યાં સારંગપુરમાં હતા છેલ્લી અવસ્થા હતી શાસ્ત્રી મહારાજ ત્યાં બીમાર હતા અને આ બધાને વિચાર્યો કે આપણે શાસ્ત્રીમાંના ચરણની છાપ લઈ લઈએ એટલે કહ્યું ધીમેરીને સ્વામી તમારા ચરણ આપો શાસ્ત્રીમાં કે હે કે સ્વામી તમારા ચરણ આપો શાસ્ત્ર શાસ્ત્રમાં કે હે શું જોઈએ છે એ પેલા બોલ્યા ધીમેરીને ડરતા ડરતા સ્વામી ચરણ જોઈએ છે શાસ્ત્રીમાં કે ચરણ જોઈએ છે મારા પગ કાપીને લઈ જાઓ બાકી ચરણ તો શ્રીજી મહારાજના જ પૂજાય આ એમની દ્રઢતા હતી એમણે ક્યારેય પોતાનું મહત્વ નથી આપ્યું એમણે શ્રીજી મહારાજ એ એકમાત્ર બે ચરણ ઉપાસ્ય છે ગુણાતીતાનંદ સ્વામી એમના અક્ષર બ્રહ્મ અક્ષર ધામાવતાર છે એમના રૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની આ સિવાય એમને કોઈ સિદ્ધાંત આપ્યો નથી અને ગુરુ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ આ એમનો સિદ્ધાંત હતો આવા શાસ્ત્રીજી મહારાજ એમણે આપણને જે આપ્યું એનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ આમ જોવા જઈએ તો આપણે એવા શાસ્ત્રી મહારાજના વારસદારો છીએ આપણે એવા શાસ્ત્રીમાં જે જે જ્ઞાન આપ્યું એ વૈદિક જ્ઞાન ઉપનિષદોમાં કહેવામાં આવ્યું એના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વ તો વિદ્યામ એ બ્રહ્મ વિદ્યા એના આપણે વારસદાર છીએ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાના કરનારા સિદ્ધાંતના આપણે વારસદાર છે જે ભગવદ્ ગીતામાં એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ કહીને કૃષ્ણ ભગવાને ઉચ્ચારી છે અને એમણે અક્ષર બ્રહ્મને પરબ્રહની વાત એમાં કરી છે યદિ તો બ્રહ્મચર્યમ તે એવું આ જ્ઞાન જે ગીતામાં ભગવત ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણે કહ્યું એના વારસદાર છીએ અને બ્રહ્મસૂત્રો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એના વારસદાર છીએ આ સામાન્ય જ્ઞાન નથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના શબ્દમાં કહીએ તો એ બચ્ચો કા ખેલ નહીં હે આ અદ્ભુત અલૌકિક અનંત અનંત જન્મના બંધન કાપી નાખે એવું આ જ્ઞાન છે એ જ્ઞાનને શાસ્ત્રીજી મહારાજે મારા તમારા જેવા સામાન્ય માણસ સુધી તો પહોંચાડ્યું એટલું જ નહીં આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના ડંકા મારે એવી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્થાપીને આવનારા યુગો સુધી આ જ્ઞાન સતત વહેતું રહે એવી વ્યવસ્થા કરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાની અંદર જેક્સનવિલ ખાતે ત્યાં શિબિરમાં અદ્ભુત કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજે એવો ઠેલ માર્યો છે કે આજ સુધી એ જ્ઞાન ચાલ્યું છે અને હવે આપણે એ જ જ્ઞાનનો એવો ઠેલ મારવો છે કે આવનારા હજારો વર્ષો સુધી આ જ્ઞાન ચાલે બસ એ જ્યારે આપણે કરીશું ત્યારે આપણે શાસ્ત્રીમાંનું ઋણ ચૂકવી શકીશું શાસ્ત્રીમાંના ચાર વાક્યોને મહાવાક્યોને ફરીથી યાદ કરું છું અક્ષર પુરુષોત્તમના બળદિયા છે શાસ્ત્રી મારા તો બળદિયા હતા આપણે જ્યારે અક્ષર પુરુષોત્તમના બળદિયા થઈએ ત્યારે ખરું અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચના ઘરે વેચાવવું પડે તો પણ ઓછું છે આપણે પોતાની જાતને વેચવાની તૈયારી કરવી પડે એ આપણા જીવનમાં એ વાક્ય દ્રઢ કરવું પડે શાસ્ત્રી માજે કહ્યું અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે અને શાસ્ત્રી અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યું છે એના માટે જ આમ ધર્યું છે એના માટે જ આ જીવન ધર્યું છે આવી દ્રઢતા સાથે જ્યારે આપણે આ અક્ષર પુરુષોત્તમના જ્ઞાનનું એક પગલું પણ ભરીશું તો શાસ્ત્રીજી મહારાજ આપણને ખોળામાં બેસાડીને રાજી રાજી થઈ જશે અને આપણી કંઈક યતકિંચિત અંજલિ એમના ચરણે અર્પણ થશે જેના કારણે શ્રીજી મહારાજ રાજી થશે જેના કારણે ગુણાતીતાનંદ સ્વામી રાજી થશે જેના કારણે ભગતજી મહારાજ રાજી થશે જેના કારણે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજ અને આ બધાના સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજી થશે આપણે એમના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ 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 આ રટના અમને લાગી રહે અને એના દ્વારા અમે શાસ્ત્રીજી મહારાજના આ કાર્યને શાસ્ત્રીજી મહારાજના દિવ્ય ઉપાસનાના પ્રવર્તનના કાર્યને જીવનો પચાવી શકીએ એ જ અભ્યર્થના સ્વામિનારાયણ ભગવાનની જય બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવન અને કાર્યને જ્યારે આપણે સંકલિત સ્વરૂપની અંદર સાંભળીએ છીએ અને એના ઉપર થોડો ઊંડાણપૂર્વકનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને દેખાય છે કે શાસ્ત્રીજી મહારાજ એ પોતે સાહસ સુરવીરતા અને સંઘર્ષનો પર્યાય હતા પરંતુ તેઓનું સાહસ એ લૌકિક યશ કીર્તિ માટેનું નહોતું તેઓની સુરવીરતા અન્ય ઉપર પ્રભાવ પાડવા માટેની નહોતી અને તેઓએ બેઠેલા સંઘર્ષમાં એ સમય સંજોગોમાંથી ઊભી થતી કોઈ લૌકિક લાચારી નહોતી પરંતુ જે અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરતા વચનામૃતની અંદર અગિયારસો કરતા વધારે સંદર્ભો રહેલા છે જે અક્ષર બ્રહ્મને ઉપનિષદની અંદર ચારસો કરતા વધારે વાર કેતા કે ચારસો કરતા વધારે મંત્રોમાં જેનો ઉપદેશ થયેલો છે જે અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન બ્રહ્મસૂત્રમાં બસો થી વધારે સૂત્રમાં થયેલું છે જે અક્ષર બ્રહ્મને ભગવદ્ ગીતામાં સોથી થી વધારે વાર એમને યાદ કરવામાં આવ્યા છે એ અક્ષર બ્રહ્મ તથા પુરુષોત્તમ કેતા અક્ષર અને પુરુષોત્તમની વૈદિક સનાતન ઉપાસનાનું પ્રવર્તન એ શાસ્ત્રીજી મહારાજે અત્યંત દાસભાવે ભક્તિભાવથી અને સંઘર્ષ એમને કરેલું છે જેની ખૂબ જ સુંદર છણાવટ પૂજ્ય અક્ષર સ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રના આજના આઠમા દિવસે એમને કરી છે તે માટે આપણે એમના અંતઃકરણપૂર્વક આભારી છીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ શાસ્ત્રીજી મહારાજના કાર્યને અંજલી આપતા પોતે રચિત સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તેઓએ યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષીને એવી રીતે એમને અંજલિ આપેલી છે તો હવે આજના દિવસે પરમપૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આશીર્વાદથી આપણને કૃતાર્થ કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ભગવાન પુરુષોત્તમ મહારાજા સ્વામી મહારાજ

અદભુત વાતો કરી એમની વાતોથી ગમે એવો હોય તો એ સત્સંગી થઈ જાય એટલું જોશ એટલું બળ અને જીવમાં હતું જીવમાંથી બધું નીકળ્યું એટલે અને ખરેખર ખૂબ આનંદ આવ્યો શાસ્ત્રીમાં શાસ્ત્રીમાંને તો કેટલા જોયા પહેલાં શાસ્ત્રી મહારાજના ગુરુ શાસ્ત્રી મહારાજના શિષ્ય યોગી બાપા પ્રમુખ સ્વાઈ એમને તો આપણે જોયા છે એટલે કેટલો આનંદ આવે અને કેવી વાતો કરી ખરેખરી વાતો અને જો શાસ્ત્રી મહારાજના વખતમાં કેટલું કષ્ટ બધું બેઠ્યું કેટલું બધું કર્યું અને બધા ઘણા બધા ધુરણધરા હતા એ કહે કે પડતું મૂકો ને આપણે આ જ્ઞાન આગળ ભવિષ્યમાં કોઈ કરશે આપે કરવું નથી સ્વામી કહે કે આપણે જ કરવા છે શાસ્ત્રી મહારાજે કહ્યું અને શાસ્ત્રીમાં નમતું ના મૂક્યું કે ભવિષ્યમાં કોઈ કરશે ને હા હા આપણે આરસીજીએ સ્વામી અને ભગવાનની ઈચ્છા અત્યારે નથી ભવિષ્યમાં કોઈ પાક છે શાસ્ત્રીમાં અક્ષર પુરુષોત્તમ પધરાવા જ છે અને જે કરવું હોય કે નિર્ગુણ સમયના પત્રો અને આપણે કેટલું બધું ભીડો એટલે કેટલું કસ્ટ પણ શાસ્ત્રીમાંના લોહીના કણે કણ શ્વાસ અને એ બધી અક્ષરને પુરુષોત્તમ વગેરે એ રટન થતું એમના વખતમાં જે હરિભક્તો હતા એમને બધું કેટલું બધું થઈ ગયું જે મહાપુરુષે તો લખ્યું એ અક્ષરને પુરુષોત્તમ બ્રહ્મને પરબ્રહ્મ વાતો નથી એટલે શાસ્ત્રી વખત બધા હરિભક્તો વધતા બધા એ નિષ્ઠા ધળક કરાવી દીધી એટલે એ રીતે તો આપણે પણ એ જે વાત કરી વાતો કરી સામાન્ય વાતો નથી અદ્ભુત વાતો કરી અને અંદર વેળી વેણીને છૂટીને બધું કાઢ્યું છે એટલે આપણે આને તો શું કહેવાય કંઈક વર્ણન થઈ શકે એમ નથી એટલે કેવા શાસ્ત્રી મહારાજ મળ્યા છે આપણને તો આપણને શાસ્ત્રી મહારાજના શિષ્ય યોગી પ્રમુખ સાંઈમાં એમને આપણે જોયા એમને અનુભવ કર્યો છે તો શાસ્ત્રી મહારાજને કેટલી સુર્યતા દાગી કેટલું બધું કર્યું અને પ્રચાર તો પરંપાર પરચારની વાત જ નહીં પણ એ પણ બધું મૂકીને શાસ્ત્રી મહારાજને બધા કહેતા હતા કે આ તમે રહેવા દો ગોરદાસ મેં કે મને વલોપાત થાય છે તમે તમે આટલા બધા સારા સાધુ અને તમને આ કોઈ શબ્દો કે આ કરે મને રૂચતું નથી એટલા માટે ના પડતા કે આ તો અક્ષર પૂજા ઉપાસના રવા દો અને તમે જવાબ આપ્યો હમણાં અક્ષર વસલ સ્વામી આપે કહ્યું એ વચતાવાન એમાં જવાબ આપ્યો કે કુંડલ પહેરવાથી આપણે જે કુંડલ પહેર્યાથી આપણે આ કાનની બુટ્ટી નીકળી હતી એ કુંડલ પહેરવા શું તે શરીમાં સરસ સુંદર જવાબ આપ્યો નહીં જીવ્યા છે ખપી ગયા છે એ પ્રમાણે તો જો એ આટલી બધી સુરપીતાની બધી વાતો આપણને અને આપણે આ બધું બીજું અઠરોમાં સટ બીજું બધું સુકામ જીમા ગાલીએ આવી સરસ વાતો અનંત કલ સુધી વિતા પણ આવી વાતો મળી નથી એ વાતો આપણને અને જીવન મૂર્તિમાન જીવ્યા છે એવા આપણે સંજોગો પ્રાપ્ત થયા એટલે આપણે કોઈ વસ્તુ મહત્વ રાખવું નહીં દેહ દેહનું મુત્વ શું હતું એ બધું બાજુ મૂકીને આ મહારાજ સ્વામીનું જે જ્ઞાન છે એમાં ડૂબકી મારી અને એ આપણે પ્રવર્તા હો તો શાસ્ત્રીમાં જે કામ કેટલું બધું ઊંધું છતું બધું કરીએ છીએ પણ આટલું બધું આપણને કહેવામાં આવે છે તો આપણે જાગતું નથી તો એ આપણે વિચારવાની વાત છે વિચારવાની પણ આપણે એ ટૂંકમાં ધર્મ નિયમ પડીને અને શાસ્ત્રી મહારાજે જે આપણે જ્ઞાન આપ્યું છે એમાં કપી જઈએ એ જ પ્રાર્થના અક્ષય બ્રહ્મ ગુણાતીત સત્રના આજના આઠમા દિવસની સભાની અહીં પૂર્ણાહુતિ થાય છે સૌને જય સ્વામિનારાયણ